કેલ્શિયમ કાર્બોનેટ, લાઇમસ્ટોન, ચૂનાનો પથ્થર, CaCO3 બનાવટ. ચૂનાના પથ્થરના ખડકનું રાસાયણિક નામ કેલ્શિયમ કાર્બોનેટ છે. કુદરતમાં તેના જુદા જુદા સ્વરૂપો જેવા કે લાઇમસ્ટોન, ચાક, આરસ વહાણ, પરવાળા, શંખ વગેરે મળી આવે છે. તે બે પ્રકારના સ્ફટિક રૂપમાં કુદરતમાંથી મળે છે, કેલ્સાઇટ અને એરેગોનાઇટ. તેને ભીંજવેલા ચૂનામાંથી કાર્બન ડાયોક્સાઇડ પસાર કરીને અથવા કેલ્શિયમ ક્લોરાઇડના દ્રાવણમાં સોડિયમ કાર્બોનેટ ઉમેરીને પણ બનાવી શકાય છે. CaOH ટ્વાઇસ એક્વિયસ પ્લસ CO2 ગેસ ગીવ્સ CaCO3 સોલિડ. CaCl2 એક્વિયસ પ્લસ Na2CO3 સોલિડ ગીવ્સ CaCO3 સોલિડ પ્લસ 2NaCl એક્વિયસ. વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવો ન જોઈએ, નહીં તો પાણીમાં દ્રાવ્ય કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળશે. ગુણધર્મો: કેલ્શિયમ કાર્બોનેટ 1 સફેદ સુંવાળા ફ્લફી પાવડર છે, 2 તે પાણીમાં લગભગ અદ્રાવ્ય છે, 3 તેને 1200K તાપમાને તપાવતા તેનું વિઘટન થઈ કેલ્શિયમ ઓક્સાઇડ મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. CaCO3 સોલિડ ગીવ્સ 1200K CaO સોલિડ પ્લસ CO2 ગેસ. 4 મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી અનુરૂપ ક્ષાર તથા કાર્બન ડાયોક્સાઇડ આપે છે. CaCO3 સોલિડ પ્લસ 2HCl એક્વિયસ ગીવ્સ CaCl2 એક્વિયસ પ્લસ H2O લિક્વિડ પ્લસ CO2 ગેસ. CaCO3 સોલિડ પ્લસ H2SO4 એક્વિયસ ગીવ્સ CaSO4 એક્વિયસ પ્લસ H2O લિક્વિડ પ્લસ CO2 ગેસ. ઉપયોગ: 1 બાંધકામના પદાર્થોમાં આરસ વહાણના સ્વરૂપમાં અને 2 કડી ચૂનાના ઉત્પાદનમાં તેનો ઉપયોગ થાય છે. 3 કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું મિશ્રણ લોખંડ જેવી ધાતુના નિષ્કર્ષણમાં ફ્લક્સ તરીકે વપરાય છે. 4 ખાસ પ્રકારે અવક્ષિપ્ત કરેલો CaCO3 ઉચ્ચ ગુણવત્તાવાળા કાગળના ઉત્પાદનમાં વપરાય છે. 5 તે એન્ટાસિડ તરીકે દવામાં, ટૂથપેસ્ટમાં ઘર્ષક, એબ્રેસિવ તરીકે, ચ્વિંગમમાં એક ઘટક તરીકે અને સૌંદર્ય પ્રસાધનોમાં ફિલર તરીકે પણ વપરાય છે. પ્લાસ્ટર ઓફ પેરિસ, CaSO4 1/2 H2O અથવા 2CaSO4 H2O. પ્લાસ્ટર ઓફ પેરિસ કેલ્શિયમ સલ્ફેટનો અર્ધ હાઇડ્રેટ, હેમિહાઇડ્રેટ અથવા સેમિહાઇડ્રેટ છે. જ્યારે ચીરોડી જીપ્સમને 393K તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે પ્લાસ્ટર ઓફ પેરિસ મળે છે. 2CaSO4 2H2O સોલિડ ગીવ્સ 393K 2CaSO4 H2O સોલિડ પ્લસ 3H2O ગેસ. 393K થી ઊંચા તાપમાને સ્ફટિક જળ રહેતું નથી અને નિર્જલીય CaSO4 બને છે અને મૃત બળેલ પ્લાસ્ટર ડેડ બર્ન્ટ પ્લાસ્ટર કહે છે. દરેક બે Ca+2 અને SO4-2 આયનો સાથે પાણીનો એક અણુ જોડાયેલો હોય છે. ગુણધર્મો: 1 પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ પાવડર રૂપ ઘન પદાર્થ છે. 2 તેના વજનના એક તૃતીયાંશ ભાગ જેટલા પાણી સાથે ભીંજવવામાં આવે છે ત્યારે જીપ્સમના સ્ફટિકોના આંતર જોડાણથી સખત વિસ્તૃત પદાર્થ બને છે. આ તેનો પાણી સાથે જામી જવાનો ગુણધર્મ, સેટિંગ પ્રોપર્ટી, નોંધપાત્ર છે. તે 5-15 મિનિટમાં જામી જઈ સખત ઘન પદાર્થ બનાવે છે. 3 તેમાં મીઠું ઉમેરીને તેના સેટિંગ વેગમાં વધારો કરી શકાય છે. બોરેક્સ અથવા ફટકડી ઉમેરીને સેટિંગ વેગ ઘટાડી પણ શકાય છે. 4 473K તાપમાનથી ઊંચા તાપમાને ગરમ કરતા નિર્જળ CaSO4 બને છે અને તે સેટિંગ કરી શકતો નથી. 5 ફટકડી અને પ્લાસ્ટર ઓફ પેરિસનું મિશ્રણ જે સેટિંગ થતા ઘણું સખત બને છે તેને કિન સિમેન્ટ કહે છે. ઉપયોગો: પ્લાસ્ટર ઓફ પેરિસનો સૌથી વધુ ઉપયોગ 1 બાંધકામ ઉપયોગમાં તથા પ્લાસ્ટરમાં થાય છે. 2 ફ્રેક્ચર થયેલા હાડકા અથવા સ્નાયુઓ પર દબાણ આવ્યું હોય ત્યારે પ્લાસ્ટર કરવા, દંતવિદ્યામાં દાંતના ચોકઠા માટેના બીબા બનાવવામાં, દાગીનાની બનાવટના કામમાં પણ બીબા તરીકે અને પૂતળા તથા અર્ધ પ્રતિમાઓ બનાવવામાં થાય છે. 3 પ્રયોગશાળામાં સાધનો અથવા પાત્રોને હવાચુસ્ત કરવા માટે તેનું પ્લાસ્ટર લગાડાય છે. 4 બ્લેકબોર્ડ પર લખવાના ચાકમાં પણ ઉપયોગ થાય છે. સિમેન્ટ એક અગત્યનો બાંધકામ માટેનો પદાર્થ છે. તેની સૌપ્રથમ જાણ 1824માં ઇંગ્લેન્ડમાં જોસેફ એસ્પીડીન દ્વારા કરવામાં આવી હતી. તેને પોર્ટલેન્ડ પણ કહેવામાં આવે છે કારણ કે તે ઇંગ્લેન્ડના ઇસલ ઓફ પોર્ટલેન્ડમાં પથ્થરની ખાણમાંથી મળતા કુદરતી લાઇમસ્ટોનના જેવું જ છે.
સિમેન્ટ એક એવી નિપજ છે જે ચૂનામાં સીએઓ સમૃદ્ધ હોય તેવા પદાર્થ સાથે બીજા પદાર્થ જે સિલિકા SiO2 ધરાવે છે તેને એલ્યુમિનિયમ મેગ્નેશિયમ અને આયર્ન ઓક્સાઇડ સાથેની પ્રક્રિયાથી મેળવાય છે. પોર્ટલેન્ડ સિમેન્ટનું સરેરાશ બંધારણ CaCO 50-60%, SiO2 20-25%, Al2O3 5-10%, MgO 2-3%, Fe2O3 1-2% અને SO3 1.3% છે. સારી ગુણવત્તાવાળા સિમેન્ટ માટે સિલિકા SiO2 અને એલ્યુમિના Al2O3નો ગુણોત્તર 2.5-4 વચ્ચે હોવો જોઈએ અને લાઇમ CaO અને કુલ ઓક્સાઇડ સિલિકોનનો ઓક્સાઇડ SiO2 પ્લસ એલ્યુમિનિયમનો ઓક્સાઇડ Al2O3 પ્લસ આયર્ન ઓક્સાઇડ Fe2O3નો ગુણોત્તર 2ની શક્ય હોય તેટલો નજીક હોવો જરૂરી છે. સિમેન્ટના ઉત્પાદન માટેના કાચા માલ લાઇમ સ્ટોન અને માટી ક્લે છે. જ્યારે માટી અને ચૂનાને સખત ગરમ કરવામાં આવે ત્યારે તે પીગળે છે અને પ્રક્રિયા કરી ઊંચા તાપ સખત ઈંટ જેવો પદાર્થ મળે છે જેને સિમેન્ટ ક્લિંકર કહે છે. આ સિમેન્ટ ક્લિંકરને વજનથી 2.3% જેટલી ચીરોડી CaSO4 2H2O સાથે મિશ્ર કરી રોટરી ભઠ્ઠીમાં 1773 કે તાપમાને ગરમ કરવામાં આવે છે. મળેલા પદાર્થને 325 મેશ ચાળણીના છિદ્રોનું માપ ચાળણીમાંથી પસાર કર્યા બાદ 2-3-5% જીપ્સમ ઉમેરાય છે. પોર્ટલેન્ડ સિમેન્ટમાં અગત્યના સંઘટકોમાં ઇન્ગ્રેડિયન્ટ્સ ડાયકેલ્શિયમ સિલિકેટ CA2 SiO4 26%, ટ્રાયકેલ્શિયમ સિલિકેટ CA3 SiO2 51% અને ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટ CA3 Al2O6 11% છે. ગુણધર્મો 1. પોર્ટલેન્ડ સિમેન્ટની ગુણવત્તા અ સિલિકા મોડ્યુલ ઇટા ઇઝ ઇક્વલ ટુ પરસેન્ટ SiO2 અપોન પરસેન્ટ Al2O3 પ્લસ પરસેન્ટ Fe2O3 અને બ એલ્યુમિના મોડ્યુલ પી ઇઝ ઇક્વલ ટુ પરસેન્ટ Al2O3 અપોન પરસેન્ટ Fe2O3 તરીકે ઓળખાય છે. 2. પાણીના સંપર્કમાં લાવતા મજબૂતાઈ પકડવાનું શરૂ કરે છે અને કઠણ બને છે. 3. આયર્નની હાજરીને કારણે રાખોડી રંગનો દેખાય છે. 4. આ સિમેન્ટના બાંધકામો પર એસિડની અસર જણાય છે. 5. દ્રાવ્ય કાર્બન ડાયોક્સાઇડયુક્ત પાણી અને સોડિયમ અને મેગ્નેશિયમન ક્ષારયુક્ત પાણી સિમેન્ટની મજબૂતાઈને અસર કરે છે. સિમેન્ટનું જામી જવું. સેટિંગ ઓફ સિમેન્ટ. સિમેન્ટને પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે ત્યારે તે જામી જાય છે અને એક કઠણ પદાર્થ બને છે જેને સિમેન્ટનું જામી જવું સેટિંગ કહે છે. આનું કારણ સંઘટકોનું અણુઓની જલીયકરણ અને એમની પુનઃગોઠવણી રીએરેન્જમેન્ટ છે. ચીરોડી ઉમેરવાનું કારણ એ છે કે તે સિમેન્ટના જામી જવાના સમયને ધીમો પાડી દે છે જેથી તે પૂરતો કઠણ બની શકે. તેની પ્રારંભિક મજબૂતાઈ 1 દિવસમાં અને સંપૂર્ણ મજબૂતાઈ 7 દિવસમાં પ્રાપ્ત થાય છે. ડાયકેલ્શિયમ અને ટ્રાયકેલ્શિયમ સિલિકેટનો સેટિંગ સમય અનુક્રમે 28 દિવસ અને 1 વર્ષ હોય છે. ઉપયોગો. કોઈપણ દેશ માટે લોખંડ અને સ્ટીલ પછીની રાષ્ટ્રીય જરૂરિયાતની પસંદગીની વસ્તુ સિમેન્ટ છે. તેનો ઉપયોગ 1. રસ્તાઓ, ઇમારતો, પુલો અને બંધના બાંધકામમાં એક સામગ્રી તરીકે થાય છે. 2. લોખંડના સળિયાઓની આસપાસ પોર્ટલેન્ડ સિમેન્ટયુક્ત કપચી વગેરેનું મિશ્રણ કોન્ક્રીટ ભરીને તેને જામવા દેતા અત્યંત સખત રીઇન્ફોર્સ્ડ કોન્ક્રીટ બને છે જેનો ઉપયોગ ધાબા, પુલો, બંધો વગેરેના બાંધકામમાં થાય છે.